નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, વાત ભઠ્ઠીમાં, વાત ભઠ્ઠી તમને યાદ હશે, ઓકે, વાત ભઠ્ઠીને આપણે દોરવી છે, હે ને સાહેબ, હું વાત છે. આ થઈ ગઈ વાત ભઠ્ઠી, કે છે ને અહીંયા બધા અલગ અલગ તાપમાન, અલગ અલગ તાપમાન ની અંદર તમને મળશે. અહીંયાથી તમને પ્રશ્ન પૂછે છે વાત ભઠ્ઠી, વાત ભઠ્ઠી. વાત ભઠ્ઠીમાં એમ કહેવાય સાહેબ કે અમે ક્લાસમાં વાત કરતા હોય, અમે ભઠ્ઠીમાં છીએ તો વાત ભઠ્ઠી ના ભાઈ, આ અલગ વસ્તુ છે. અહીંયા તાપમાન વધારે હોય. વાત ભઠ્ઠીમાં આયર્ન ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ એટલે કોણ થઈ ગયું? FeO. FeO સેના દ્વારા? રેડ્યુસ એટલે શું થાય? રિડક્શન અનુભવે છે. રિડક્શન, વાહ, કહોનો રંગ તો જુઓ તમે. રિડક્શન અનુભવે છે, રિડક્શન. FeO નું રિડક્શન કરવું છે તો ઓક્સિજન દૂર કરવો પડશે ને. કોને લેવાય? કાર્બન મોનોક્સાઇડ ને લઈ લ્યો તો તમને શું આપશે? Fe આપશે અને CO2 દૂર થઈ જશે. CO2 દૂર થઈ જશે જ્યાં તમને, ત્યાં તમને શું મળશે? તો કે ભાઈ Fe તમને પ્રાપ્ત થશે. Fe, FeO માંથી Fe પ્રાપ્ત થશે. જો ઓક્સિજન દૂર થયું અને ઓલામાં ઓક્સિજન ઉમેરાણું તો તમે કોનો ઉપયોગ કર્યો? કાર્બન મોનોક્સાઇડ. કોનો ઉપયોગ કર્યો? તો કે ભાઈ મેં ઉપયોગ કર્યો કાર્બન મોનોક્સાઇડ. કાર્બન સૌથી વધારે વાત ભઠ્ઠી માટેનો મહત્વની જો કોઈ રિએક્શન હોય તો આ છે. શું કામ મહત્વની? આ મળે ત્યારે તમને એમ કહેવાય ને Fe મળ્યું. બાકી તો ઘણી બધી રિએક્શન છે જે Fe મળવા સુધી, FeO બનાવવા સુધીની કન્વર્ટ થાય. આ મળ્યું તો સમજી લ્યો કે તમને Fe મળ્યું. તો આ રિએક્શન મહત્વની, તો ક્વેશ્ચન ત્યાંથી જ નીકળશે ને. જ્યાં જ્યાં સમસ્યા હશે ત્યાં ક્વેશ્ચન છે. મેં તમને કીધેલું યાદ કરો તો આ જ પોઈન્ટ છે કે આ પોઈન્ટને યાદ રાખો તો જ આખો ટોપિક પૂરો થશે ને. FeO માંથી Fe બન્યું ક્યાં? વાત ભઠ્ઠીમાં. ક્યારે? કાર્બન મોનોક્સાઇડ લીધું, રિડક્શન કરાયું, કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન થયું, FeO નું રિડક્શન થયું. તો FeO નું ઓક્સિડેશન આ કેમાંથી કેમાં કન્વર્ટ થાય? નેક્સ્ટ ક્વેશ્ચન આમાં નામાં વિચારી લઈએ. આમાં નામાં જોજો, આ છે -2 સાહેબ, આ છે +2, તો આ 0. તો Fe જે છે Fe+2 માંથી Fe0 માં જાય છે. તો આ શું થયું કહેવાય? આ શું થયું કહેવાય? +2 માંથી 0 માં ઇલેક્ટ્રોન મેળવા ને, ઇલેક્ટ્રોન સ્વીકારે, મતલબ કે રિડક્શન અનુભવશે. થઈ ગયું. તો આપણો જવાબ શું આવવાનો? કાર્બન મોનોક્સાઇડ. ક્લિયર?